આ તરફ દ્વારકાના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. એક સપ્તાહમાં 30 કરોડ રૂપિયાની કિંમતના કુલ 64 પેકેટ્સ મળી આવ્યા છે. ચંદ્રભાગા દરિયાકાંઠા વિસ્તારથી 9 જેટલા પેકેટ મળી આવ્યા છે. વરછુ સીમ વિસ્તારના કાંઠેથી 29 જેટલા પેકેટ મળી આવ્યા અને ગોરિંજા સીમ વિસ્તારના કાંઠેથી પણ 26 પેકેટ મળી આવ્યા છે. એક સપ્તાહમાં 3 સ્થળેથી 60 કિલોના પેકેટ મળી આવવા બાદ પોલીસે અત્યારે ફિલહાલ જથ્થો જપ્ત કર્યો. વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ જથ્થો દ્વારકા સુધી કઈ રીતે આવી પહોંચ્યો તેની તપાસ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. એક તરફ કચ્છના દરિયામાં, બીજી તરફ દ્વારકાનો દરિયો કે જે અત્યારે ફિલહાલ હોટસ્પોટ બની રહ્યું છે. વારંવાર અહીં ડ્રગ્સના પેકેટ સર્ચ ઓપરેશન દરમિયાન ઝડપાઈ રહ્યા છે. તસવીરો 4 આપના ટીવી સ્ક્રીન પર. કચ્છમાં જ્યારે 15 જૂનના રોજ ડ્રગ્સ પકડાયું તે અમદાવાદમાં જે રીતે ડ્રગ્સ પકડાયું હતું 12 જૂન, ત્યારબાદ 8 જૂન આપ તસવીર નિહાળી રહ્યા છો અને 10 જૂનની તસવીર છે કે જે દ્વારકા અને કચ્છની છે. આ જ રીતે આપ નિહાળી રહ્યા છો વારંવાર રાજ્યમાં જે છે તે નશાકારક પદાર્થ ઘુસાડવાના પ્રયાસ નાકામ થઈ રહ્યા છે. રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે. કચ્છના જખૌ ખિદરત ટાપુ પરથી વધુ 10 ચરસના પેકેટ્સ મળી આવ્યા હતા. જખૌ મરીન પોલીસે બિનવારસી ચરસના પેકેટ કબજે કર્યા. કચ્છના પિંગલેશ્વર નજીકથી પણ 10થી વધુ ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી NCBએ એક મહિલા પાસેથી 14 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપી પાડ્યું. ફિલિપાઈન્સની આ મહિલા ડ્રગ્સની હેરાફેરી કરી રહી હતી અને આ અગાઉ દ્વારકા પાસેના મોજપ ગામેથી પણ 10 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું. 25 કિલો ચરસના 20 પેકેટ્સ બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતમાં ન જાય, જેના કારણે ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ લડી રહી છે.